21મી સદીના આધુનિક જમાનામાં પણ ભલે દીકરા દીકરી એક સમાનની વાતો કરવામાં આવતી હોય, પણ આજે પણ દીકરીના જન્મ કરતા દીકરાના જન્મની ખુશી માતા પિતાના ચહેરા પર વધારે જોવા મળતી હોય છે. ત્યારે સુરતના ઓલપાડના દિહેણ ગામે રહેતા પટેલ પરિવારે દીકરીના જન્મને અનોખી રીતે વધાવ્યો હતો. ઢોલના તાલે નાચતા જતા લોકો, આસોપાલવના તોરણ, ફૂલોથી સજાવેલી ગાડીની સાથે જતા આ લોકોને જોઈને તમને પહેલા તો એવું લાગશે કે આ કોઈ લગ્નનો વરઘોડો હશે, પણ એવું નથી. આ દ્રશ્ય છે સુરતના ઓલપાડના દિહેણ ગામનું, કે જ્યાં આ પરિવારના ચહેરા પર છલકતી ખુશી દીકરીના જન્મની છે. 4 ઓક્ટોબરે દિહેણ ગામે રહેતા પટેલ પરિવારના નાના દીકરા રાકેશ પટેલને ત્યાં પ્રથમ સંતાન તરીકે પુત્રી જન્મ થયો, જેની ખુશી આ પરિવારને એટલી હતી કે તેમણે લક્ષ્મીરૂપી દીકરીના શુભ પગલા ઘરમાં પડે તેના માટે વિશેષ આયોજન કરવાનો વિચાર કર્યો. 21મી સદીમાં ભલે બેટી બચાવોની વાતો કરવામાં આવતી હોય, પણ હજી મોડર્ન સમાજમાં પુત્રી જન્મને બોજો માનવામાં આવે છે. આ જ કારણ છે કે હજી દીકરા દીકરીના જન્મ દરમાં મોટો ફરક જોવા મળે છે. ત્યારે આ પરિવારે આ પ્રથા તોડવા તેમજ સમાજને એક નવો સંદેશ મળે તે માટે દીકરીના ગૃહ પ્રવેશને એક ઉત્સવની રીતે ઉજવવાનું નક્કી કર્યું. ગામના ફળિયામાં તેમણે વિશાળ અને ભવ્ય રંગોળી દોરી, આસોપાલવ અને ફૂલના તોરણ બંધાવ્યા, ઢોલીઓને તેડાવ્યા અને વાસ્તે ગાસ્તે પરિવાર તેમજ ફળિયાના લોકો સાથે મળીને દીકરીને વધાવીને ઘરે લાવ્યા. મારું નામ જસવંતભાઈ બચરભાઈ પટેલ છે. હું ગામનો માજી સરપંચ છું. મારા ગામના ગિરીશભાઈ ઉર્ફ રાકેશભાઈને ત્યાં 2 મહિના અગાઉ છોકરીનો જન્મ થયો હતો અને ત્યાંથી હોસ્પિટલથી છોકરીને પિયર લઈ ગયા હતા. પિયરથી જ્યારે એમના પિતાને ગિરીશભાઈને ત્યાં અમને લાવવાના હતા ત્યારે મોસ્ટઓફલી એવું હોય કે ભાઈ સમાજમાંથી એમના કુટુંબીઓ જાય અને તેડીને ઘરે લાવતા હોય. જ્યારે ગિરીશભાઈને ત્યાં એમણે બેન બાજા સાથે રંગપૂર્ણી કરી, સાથિયા પુરાવી અને આસોપાલવના તોરણ બંધાવી બેન બાજા સાથે અને ગામના પાડેથી ધામધૂમથી ગાડી બડી સજાવીને છોકરીને જે લાવવામાં આવી એ ઘટના ખૂબ સરસ ઘટના છે અને સમાજની અંદર એક એમ દાખલો લેવા જેવો છે કે ભાઈ એ છોકરીના જન્મથી આપણે ખુશ રહેવું જોઈએ. બાકી મોટે ભાગના એવું હોય કે ભાઈ છોકરીનો જન્મ થાય એટલે નિરાશ થઈ જતા હોય, પણ આ ગિરીશભાઈ ખૂબ ખુશી મનાવી અને એમના ઘરે લક્ષ્મી આવી એ બદલ એમણે સાથિયાને પર પુરાવીને ઘરે ધામધૂમથી એની છોકરીને લાવ્યા. એ મોડી સાહેબના બેટી બચાવો બેટી પઢાવોના જે છે નિયમ મતલબ હવે એમનો એક સૂત્ર છે અને એક સાર્થક કર્યું છે અને સમાજની અંદર એક એમણે એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ છોકરીના આવવાથી ખુશી મનાવવી જોઈએ. છોકરી બી એ લક્ષ્મીનું રૂપ છે એટલે એમને મારા તરફથી રાકેશભાઈને બી ખૂબ ખૂબ હું ધન્યવાદ આપું છું કે તેમણે આ કાર્ય કર્યું. દીકરીને તેડાવવા આવું સરઘસ કાઢવામાં આવશે તે વાતની માતા ધર્મિષ્ઠાબેનને જાણ ન હતી, પણ જ્યારે ઘરની લાડકી દીકરીને ગૃહ પ્રવેશ માટે આટલો ઉત્સાહ તેમણે પરિવારમાં જોયો ત્યારે ખુશીથી તેમની પણ આંખો છલકાઈ ગઈ અને તેઓની ખુશીનો પાર ન રહ્યો. તેઓને આ પ્રસંગ જીવનભર યાદગાર બની રહેશે. પટેલ ધર્મિષ્ઠા. ધર્મિષ્ઠાબેન, આજે આપણે દીકરીનો જન્મોત્સવ ઉજવ્યો છે, કયો પ્રકારનો કાર્યક્રમ હતો આજે? આ કાર્યક્રમ વિશે મને કશી ખબર નહીં હતી. મને સડનલી સરપ્રાઇઝ મળી છે, તેની મને અચાનક સરપ્રાઇઝ મળી, તેનો મને ગર્વ છે અને ખુશી છે કે મારી દીકરી માટે આજે મારા હસબન્ડે જે વિચાર્યું છે તે એક સમાજ માટે મિસાલ બની શકે, તે લોકોને ખબર પડે કે દીકરી આજે બોજ નથી. સમાજમાં દીકરી અને દીકરાને માન સન્માન સરખું આપવું જોઈએ, તેનું મારા હસબન્ડે જે મિસાલ કરી છે તે સક્સેસ નીવડે એવી પ્રભુને સવારના મને પહેલા લેવા આવ્યા હતા ગાડી શણગારી, જેમ દુલ્હનને લેવા આવે ને તેવી રીતે મારા હસબન્ડે ગાડી શણગારીને મારી દીકરીને લેવા મોકલાયેલી હતી. તે જોઈને તે પહેલા સરપ્રાઇઝ થઈ ગયા. પછી અમે MISC સ્કૂલ પાસે આવ્યા, ત્યાં જોયું તો ખાસી મોટી સંખ્યામાં પબ્લિક હતું ને ઢોલ નગારા સાથે મારી દીકરીઓનું માન સન્માન ફૂલથી ગુલાબના ફૂલથી વધારવામાં આવી, રંગોળી કરવામાં આવેલી હતી ને નાસ્તા પાણી ને મારા હસબન્ડે આખા ગામમાં કાજુ કટી વેચીને મારી દીકરીનું માન સન્માન વધાર્યું છે. શું મેસેજ આપશો? તે એ જ મેસેજ છે કે છોકરી આજે સમાજમાં બોજ નથી, દીકરી અને દીકરાને સન્માન માન સન્માન આપો, બેટી બચાવો બેટી પઢાવો ને દીકરીને પણ દીકરા જેટલું જ માન સન્માન આપો, એનાથી ઓછી ગણો નહીં. જી, મારું નામ ગિરીશ ઉર્ફે રાકેશ. આજે મારી દીકરીને મેં મારા ઘરે હું પ્રથમવાર 1.25 મહિને તેડી લાવ્યો છું. હવે એમને તેરવા માટે મેં ધામધૂમથી ઢોલ નગારા સાથે આખા મહોલ્લામાં રંગોળી પુરાવડાવી છે, આસોપાલવનું તોરણ બંધાવ્યા છે, મારા ઘરે લક્ષ્મીજી પધાર્યા છે. એના કરતાં પણ વધારે મને ખુશી થઈ ગઈ છે કે મારી છોકરી આજે મારા ઘરે આવી છે. ને આજે બધાના મગજમાં એવું સમજે છે કે બેટી
એ બાપનો માથાનો ભાર છે, પણ આ ખરેખર સાર્થકમાં બેટી એ બહુ મોટી વસ્તુ છે. હરેકના નસીબમાં છોકરી હોતી નથી, મારા નસીબમાં છોકરી એ મારા માટે બહુ મોટી વાત છે. અને આજના જમાનામાં બેટી બઢાવો બેટી બચાવો બેટી પઢાવો એ અભિયાનને આપણે સાર્થક બનાવવાનું છે. ને આ એક અમે નુસખો ખાલી અપનાવ્યો છે, હવે બધા હરેક આ રીતે રહી તો કોઈ બેટી આ દુનિયામાં દુઃખી ન રહે. હર હંમેશા માટે છોકરીઓને માન સન્માન મળવું જોઈએ. દીકરીના આગમનનો પ્રસંગ જાણે આ પરિવાર માટે એક પર્વ બની ગયો. ગામડાઓમાં જ્યાં દીકરા દીકરીના જન્મને લઈને ભેદભાવ જોવા મળે છે, ત્યાં આ પરિવારે લોકોની માનસિકતા બદલવા માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમજ પરિવારની સાથે સાથે ગામોના લોકો માટે પણ આ પ્રસંગ ખુશીની પ્રેરણાદાયી બની રહેશે, તેમજ દીકરીને આશીર્વચનો આપ્યા હતા.